जय माता जी, राम राम, सीता राम। हम जो हमारी वासड़ी वासड़ान है, बे महीना अढ़ी महीना एवं नाम एवं से आम चार महीना नहीं एक बंसू करीन है, वासड़ो है ना माथी है, लाल से परी है, नंदनी है, એ બધી એક એક ટાઈમમાં દેખાય એમ નથી, મો કરી હોય તો ઊભે નહીં, એને બાંધતા નથી કાંઈ, એમ પૂરી જ રાખે। ભીમની વાછડી પાંચ છે, એક દેશી ગાયનો વાછડો પણ છે, અમારો હાથી છે। જેમ કોટિયા વાળો હોય દેશી ગાયનો વાસડો હોય, ત્રણ વાછડા હે, છ વાછડી હોય, એમાં એક વાછડો હોય એને જ ખૂટ બનાવશું, બાકી એક જેવો એને બાજુમાં ઊભો હાથી ને બાજુમાં એને ક્યાંક ગૌશાળામાં આપશું, એની માય છે તો ભારી, પણ એ રૂપારો નથી એવો હાથી હે, એના તો ક્યાં અમે રાખશું ખોટ ને ક્યાં તો એને વેચી નાખશું। વાર વારમાં વિડીયો ઉતારી દો એટલા દૂધ પીને બધા ઊભા ભડકે એમ થોડા થોડા, કાંઈ એમ ડેલો ખોલી નાખે ને પછી દૂધ પીવા જાણે, પાછા ડેલામાં પૂરી દઈએ, એટલે એમ બહુ ગોરવો ના કરતા, એને બાંધતા નથી નાના હોય, એટલે મોટા થાય એટલે બાંધીએ, કાંઈ એમ હાંજીએ ને હવે બે કલાક ગીધામાં એવું છે। બધા પેલા મહેશ વાસાણી આવ્યો ને આપમાં, એટલે બધાને બહુ પીડા થાય ભાજપ કોંગ્રેસવાળાને, કારણ કે બહુ રૂપિયા ખાધા ને, એટલે એને હવે થયું કે આ મહેશ વાસાણી આવ્યો ને એટલે આપમાં જીતશે ખરી, અને ઈસુદાન ગઢવી, બે હારા માણા છે, એવા હારા હારા ગોઈતા રાખે ને તો આ સાફ થઈ જાય ને, અને સાફ કરવાની જરૂર છે, નગર આ બધાને ભિખારી બનાવશે, કારણ કે આની જે ધંધા જવો હોય ભાજપ પર આવનાર છે, આ માટાણે તો દૂધની ડેરી એની જ છે, એટલે માલધારીનો ભાવ નથી આવતો, કારણ કે પાણી નાખીને બનાવી લે દૂધ, અમારે યાકોર છે ને બધી જ્યાં જાવ ત્યાં બધા એના જ છે, એટલે માલધારીનો કોઈ ભાવ જ ના આવે। બાકી તો હારા માણાને હારા રાખવા તો હજી વડાપ્રધાનની જગ્યાએ તો રાખ્યા જેવો હે, કૃષ્ણકુમાર મહારાજનો દીકરો ભાવનગરના
જયરાજ વીરસિંહ એવું નામ છે, આપણે તેને કોઈ દી ભેરા નથી થયા. થાવું ખરી હારા માણસે અને પહાડી છે, કારણ કે એના બાઈપે ખાલી એક બ્રાઝિલને એક ખૂંટ આપ્યો હતો ગીરનો, કૃષ્ણ કરીને તો એક ખૂંટ આપ્યો હતો તો આખા બ્રાઝિલની શકલ ફેરવી નાખી. તો એનો દીકરો આપણા દેહની શકલ ન બદલાવી નાખે એવું બને જ નહીં, કારણ કે આપણા નાના મોટા થઈને રજવાડા આપણા દેહની અંદર હતા, કંઈ બાણું ત્રાણું એ બધામાં પહેલું રજવાડું કૃષ્ણકુમાર મહારાજે જ આપ્યું હતું કે આ પ્રજા સુખી થતી હોય તો આપણે દાનમાં દઈ દેવું. એ તો આપ્યું હતું, પણ એની જે વલ્લભભાઈ પટેલ અહીંયા ગયા ત્યાં પહેલું રજવાડું એની દીધું હતું ભાવનગરનું, કે આપણે આ દઈ દેવું પ્રજા સુખી થતી હોય તો. તે વલ્લભભાઈ પટેલે પૂછ્યું બધું હતું કે હા, કે મારા ઘરવારીનું છે ને એટલું ઘરને ઘરવારીને પૂછવાનું હોય કે એનું છે એ દેવાનું કે નહીં. એટલે ઘરેથી પણ એવો જવાબ દીધો હતો કૃષ્ણકુમાર મહારાજની ઘરવારીએ કે આથી જતો હોય તો હવે એના હણગારને શું કરવું એ પણ આપી દેજો. કંઈ પાંચ પછી પચાસ ગામ એને આવ્યા હતા દાઈઝામાં, એ પણ આપી દીધા હતા. એટલે એનો દીકરો ન કોઈથી દબાય, ન કોઈના પૈસા ખાય, કારણ કે એની મારે તો ઘણું છે, અને ન હોય તો એ કોઈનું ખાય નહીં. એના બાપા એક રૂપિયા પગારમાં ક્યાંય ગવર્મેન્ટ રહ્યા હતા, એના ગવર્નર રહ્યા હતા, એક રૂપિયામાં જ ખાલી રહ્યા હતા, અને 10-15 વર્ષ ક્યાંય ગયા હતા અને સેવા કરી હતી. પહેલાં તો એના બાપાને બધા ત્યાં કેરાલામાં કદાચ ગયા હતા, ક્યાં રાજ્યમાં ગયા હોય તો આપણે બહુ યાદ નથી, પણ આપણે સાંભળેલું હોય તો ત્યાં પહેલાં ના પાડતા હતા કે ભાઈ રાજા નથી જોતો કોઈ. પછી જ્યાં પાછા આવ્યા ત્યાં આખું કેરાલા રોતું હતું કે કૃષ્ણકુમાર મહારાજજી હોયા જાય ને અમારા ગવર્નમેન્ટ ગવર્નર ન હોય તો એને રાખવા હોય. પછી 2-5 વર્ષ ધરાર રાખ્યા હતા પ્રજાએ, એટલે એવા સારા માણા હતા. અને એના દીકરાને વલ્લભભાઈને તેદી ભૂલ કરી હતી કે કૃષ્ણકુમાર મહારાજ જ વડાપ્રધાન જોઈએ, એને બદલે આ નહેરુને ઘાલી દીધા હતા છકાવને હિજડાવની ફોજ, એને માઈ કાંગલીને આવું અટાણે એવા જ બધા પેદા થયા આમાં ભાજપ ને કોંગ્રેસમાં, માઈ કાંગલીના જ છે હિજડા. એટલે આ ખેડૂતનું કે ગરીબનું કે માલધારીનું કાંઈ નહીં કરે, કરશે તો જયવીરસિંહ કૃષ્ણકુમાર મહારાજનો દીકરો ગોહિલ જ કરે અને એને જ વડોપ્રધાન બનાવાય. ને આપવાળાની મહેશ વાસાણીની કે અમારો વિડીયો ક્યાંય તમે જો કોઈ એના આપવાળા કાર્યકર સાંભળો ને તો મોકલજો ને એની મારા જાઓ, એને વડાપ્રધાનનો કયો કે તમને જ વડાપ્રધાન બનાવવા. એક છત્રીનો દીકરો હોય અને મહાન દાની હે અને બ્રાઝિલને શકલ બદલાવે નાખી, અટાણે આપણી ગાયનો ફોટો પણ બ્રાઝિલના રૂપિયાઓમાં હે ગીર ગાયનો, એ સાઈરામ પણ કીએ અને ચે પણ. એટલે જો એને વડાપ્રધાન બનાવો ને આખા દેહમાં ઉભાડજો, એટલે આ 2022માં મોનો જવું પડે ભાજપનું કે કોંગ્રેસનું કોઈ નહીં અચીવ ને એવું કરી નાખો પીડા જાતરી. એમ કૃષ્ણકુમાર મહારાજનો દીકરો વડાપ્રધાનની જગ્યાએ તમે પહેલાં જાહેર કરશો ને એટલે આખી હિન્દુસ્તાનની શકલ બદલાવી નાખીએ અને આખું હિન્દુસ્તાન એને એની ઇજ્જત ઉપર મત આપીએ. એમાં આપની કે કેજરીવાલાની કે કોઈની જરૂર નહીં પડે કાંઈ. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલનો દીકરો હોગો, મોદી ગોત્યો નહીં જડે, કારણ કે એ બધાને જબાન લીંગા ફેરે રૂપિયા ખાવાની જ કરે. એના ભાઈઓ કરોડું અજબુ રૂપિયાના માલિક બને ગયા, ખાલી દેખાવની જ નોકરી કરે. જેથી મોદી વડોપ્રધાનની હોય ને તેથી બધાને ખબર પડશે કે અહીં મારા શું હોય, કારણ કે અમારે કાંઈ ભૂખ્યો સરપસ હોય તો એનું આખું કુટુંબ પૈસાવાળું થઈ જાય. તો આ તો વડોપ્રધાન હે ન થાય, ખાલી હાથીના દાંત જેવું હોય નરેન્દ્ર મોદીનું, દેખાડવાના એ બીજા અને ચાવવાના એ બીજા. એટલે આ 14 બનાવે, આ 52 બધા વખાણ કરે ઘણા, આ પોતિયાવાળા દાઢીવાળા આમ નામ દાઢીવાળા જોઈએ જ નહીં, કારણ કે મહાન સંતને હારા માણા હોય તો તપ કરતા હોય ને તપસ્વી હોય તો જંગલમાં રહેતા, અહીંયા કાંઈ ન હોય. આ બધા ગુંડા જ છે ભાજપમાં, હે ગુંડા જ છે, કોઈ હારો માણસ તે જ નહીં.
અને હું તો કહું કે એને જ વડાપ્રધાન કરાવીને આખા દેહમાં 2022માં આ ભાજપવાળા મોદી એમ કહે કે ખેડૂતને ડબલ આવક કરી દેવી, ડબલ આવક નહીં ને ડબલ ભૂખમરો કરી દેવાના. 2022માં જો જીત્યા ને એટલે સમજી લીજો આપણા દેહની અંદર આપણે ગરીબ ને ખેડૂત માલધારીયું તો ગાત. આ જ્યાં લગણ આપણો વિડીયો બધા જોવો ના, એ માલધારીયું અને ખેડૂત અને ગરીબ જો આને મત દીધા ને એટલે હિટલર જેવું કામકાજ છે. નોટબંધી કરીને પથારી ફેરવાઈ નાખી ત્યારે હિટલરના જ પેટનો હોય. હું કરું એ જ સારું, તમે કરો એ બધું નકામ. પછી આ લોકડાઉન કીધું, જે ચૂંટણી હોય એ બંગાળમાં ઘણી જગ્યાએ ચૂંટણી હતી ત્યાં બધા ફેરા કરવાની છૂટ હતી. એટલે ત્યાં પણ ગુજરાતમાં ચૂંટણી હતી, તેથી કોરોના નહોતો. અટાણે જ્યાં ખેડૂત મોહમ આવે ને ખેડૂતનું બધું થવાનું હતું તો કે અહીં કોરોના રેટ બંધ કરી દીધું, એ બધું બંધ કરાવી દીધું. કારણ કે એની મજા ના આવે. અટાણે ક્યાંય દેખાય ભાષણમાં કોઈ જગ્યાએ ક્યાંય વેક્સિન ન જડતું, ક્યાંય હજી અટાણે ન જડતા સુરતમાં. અને પાટીદારોને પણ 11 ઉલારી નાખ્યા ચોકરા યાદ રાખજો. તમને એમ થતું હોય ભાજપમાં, ભાજપમાં જે પાટીદારો છે ને પૈસા કમાય ને, સંસદ સભ્યને કોઈ, ધારાસભ્યને કોઈ, એવા ઘણા એ બધા ભાજપ જ વખાણશે. કારણ કે એને તો આવક છે, એનો આખા કુટુંબને કરોડોન માલિક બનાવી દીધું, પછી વખાણે જ ને ભાજપને. ભાજપ ભલે ને ગમે એવી હોય, રાવણ જેવી રાક્ષસની જાતિ, પણ આને તો પૈસા આવે એટલે એ વખાણવાના જ. એટલે આને કોઈ દી કોઈ મત દેતા જ નહીં. હજી જો આખા દેહને સુખી થવું હોય ને તો જયવીરસિંહ ભાઈ જ જોઈએ, અને એ જ વડાપ્રધાન જોઈએ. કારણ કે રાજા હોય એ જ રાજા થઈ શકે. આ ઘાસિયું મોસિયું ફલાણા ઢીકડાને જાત જાતના ભેરા કરી અને પક્ષ ઊભો કરે એ શું રાજ કરે? એ તો બધા ભિખારી હોય પૈસાઓના. કારણ કે આ જિંદગીમાં પૈસા નાખાય. જેના ધણી મારા 1800 ગામના પાદર હતા એ વલ્લભભાઈ પટેલને દાન કરી દીધા, અને વલ્લભભાઈએ મહાન ભૂલ કરી, મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવ્યો ઈ. અને ગાંધીજીએ પાકિસ્તાન બનાવી, નથુરામ ગોડસાએ માર્યો ખરી ગાંધીજીને, પણ મોડો માર્યો. પાકિસ્તાન બિના પહેલાં મારવાની જરૂર હતી. આમાં ઘણા એની વહીમું તો લાગશે. એ બ્રાહ્મણ હતો, જિંદગીમાં કોઈ જે આપણા દેહનું ખરાબ ન કરે બ્રાહ્મણ છે. એટલે જો હજી ગાંધીજીને જીવવા દીધો હોત ને તો હજી કંઈક 20,000 કરોડ એને દેવા હતા અમને પૈસા પાકિસ્તાનવાળાને. એટલે પાકિસ્તાન કરતા આપણે તો વધારે ગાંધીજી નડી, એ જ કરતો ગયો આ પાકિસ્તાન. અને કે પાકિસ્તાન હતું નહીં, થતી નહીં, એટલે નથુરામ ગોડસાને મારવો પડ્યો. ને કંઈ કંઈ મારે નહીં. અને આ નોરિયા જમાલિયા પછી વડાપ્રધાન બિન્યા ને આ બિન્યા ને ઓલ્યા બિન્યા ને એ એટલે ત્યાંથી જ પથારી ફેરવવી ચાલુ થઈ. આ બધાએ દાન કીધું ને દીધું એને બધાને અફરગું. જો હવે તો આ એક જ તમારી મારા ઉપાયને આરો હોય બચવાનો. કારણ કે એ આપણે જયવીરસિંહભાઈને મળ્યા ન, પણ એ રાજા જોઈ ગત છે. આમ વયો આવે તો એ સિંહ જેવો લાગે, આ તો વયા આવે તો એ કાં ગધેડા જેવા લાગે. એને ગધેડા જેવા લાગતા હોય બધા, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ભિખારીઓ જ આમ હેઠું જોઈને વયા આવતા હોય. કારણ કે જે માણસ ખાઈ ગયો હોય ને ખાવું હોય ને એ કોઈ દી ઊસું જોઈને ખામું જોઈને તમારા વાત ન કરી શકે ને કરે નહીં, એ તો ખોટા જ બોલે. અને એ એમને ખોટા જ બોલીને કરોડો નજબુ રૂપિયા આપણા ખાઈ જાય ટેક્સના નાન તેન ભાવ ન દે. એટલે 2022માં ઈશુદાન ગઢવીને અને મહેશભાઈને કયો એટલે જાય એની મેરા એ. કારણ કે સામેથી તો ન આવે, એ તો પ્રજાનું સારું જ કરવું, એને કંઈ ખાવું નથી. એટલે જયવીરસિંહ કૃષ્ણકુમારના દીકરા ગોહિલ છે એને મળો ને એને કયો વડાપ્રધાનનું, અને એને જ ઉભાડે તો જ આ બધી પ્રજા સુખી થાય અને ગરીબનું કાંઈક આવશે. બાકી તો આ બધા તાના માના ને તાઈફા કરવાવાળા જ છે. કારણ કે કરોડો નજબુ રૂપિયા વાપરી નાખે, હમણાં ક્યાંય દેખાય? ક્યાંય નથી દેખાતા. હમણાં ચૂંટણી હોય ને એટલે કાયમ સડીને ઊભે આમ દાઢી વાળા ભાઈઓ બહેનો માતાઓ બોલાવે જ સારી રીતે, બાકી મસાલા જ દે.
કારણ કે જે પટડીને હોય ને એ તમારા પેટમાં ઉતરીને લાંબા પગ કરે એટલે તમને ક્યાંય ન રહેવા દે, એ બધું સાફ કરી નાખે. જ્યાં દૂધ છે એના ઓછામાં ઓછા 200 રૂપિયા ભાવ જોઈએ, એને બદલે ત્યાં દૂધના 25, 30 ને 40 આવે, એથી વધારે આવે જ નહીં. એટલે માલધારીનો આવે એવો ભાવ દૂધનો, ખેડૂતનો ભાવ આવે માંડવીને મગના ભાવ, અને 2 થી 2.5 હજાર જોઈએ, એને બદલે 400 રૂપિયા. મેં એક દિવસ પોરબંદર ગયો હતો ત્યાં હરાજીને 400 રૂપિયાના મગ વેચાણા હતા. બોલો એ ખેડૂત શું વેચ્યું? 400 રૂપિયાને મગ ગયો, કેવડી પથારી ફેરવી નાખી. એટલે આ અને તો પૈસાથી જ કામ હોય, કારણ કે આપણા દેહની અંદર એને DAP ખાતર ને યુરિયાની દવા બંધ જ કરી દેવાની જરૂર છે. જો બંધ કરે તો આ દવાવાળા બધા પૈસા અને ભાજપને આપે, મોટી મોટી ફેક્ટરીવાળા ખાતરવાળાની એ બંધ થઈ જાય અને આવતા. અને ઉદ્યોગપતિ જ પૈસા દે, ખેડૂત મારા માલધારી મારા શું હોય તે આપે, કાંઈ ના હોય લાયન કોઈ દી કાંઈ ના કરે. એવું કે માઈ ગયા જીવવા જીવન મરી ગયા તો માઈ ગયા, આપણે શું, આપણે તો આપણું થઈ ગયું. આ બધી રાવણને દુર્યોધનના હતા ને એવા જ છે ભાજપ ને કોંગ્રેસ. એટલે કોઈ બી મજૂરનું કે માલધારીનું કે ખેડૂતનું કરવાના જ નથી. હજારો મરી ગયા, અત્યારે ઘણાય મરે ને ઘણાય દવા પી જાય, તમે છાપાના હાથ તેને વાંચજો. એટલે કારણ કે અને કંઈક નાના ઉદ્યોગવાળાને પથારી ફેરવી નાખી ખેડૂને બધાને બંધ કરાવી દીધા, અને જો આને રહેવા દીધા ને તો હજી સમજી લીજો આ તમારી જમીન તમારી મારા નહીં રહે, આ તમને મૂલી બનાવી છે બધાને. એટલે ભાજપને તો દેતા જ નહીં મત, હજી તમને ના ગમતી હોય આપવા કોંગ્રેસને દેજો, બાકી આને તો દેતા જ નહીં. આને દીધી એટલે તો ગયા ગાયના ગૌસરાયાની આપી દીધા, આપણા 3-4 જિલ્લામાં આપી દીધા કોઈ કંપનીને, ક્યાં જિલ્લામાં દીધા એમ બનાસકાંઠા ને કોરા દીધા. અને આ જાહેરમાં જ કહેજો, કોઈ બીતા નહીં, આ કોઈ ગમે એનો તમે ગમે વિરોધ કરી શકો, કંઈ વડાપ્રધાન મોદી થઈ ગયો એટલે એનાથી કંઈ બીવાર નથી, ગમે એનો વિરોધ કરી શકે. ને પાટીદારોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા, પાટીદારું ભૂલી જાય, આ ભૂલતા નહીં. 11 દીકરાઓને મારી નાખ્યા, એમાં અમુક તો દૂધ લેવા જતા એને મારી નાખ્યા, એ તો ત્યાં ગયો નહોતો રેલીમાં, એક છોકરો હતો કોઈ એને મારી નાખ્યા. એમાં ઘણા ડુપ્લિકેટ વિડીયા બનાવીને મોકલે કે કેજરીવાલ છે ગુજરાતીને કસરી નાખવાની, કે નામ કે નોમ કે કાંઈ નથી કહેતો, અને એ શું બિચારો કસરી નાખે, એની મારે શું હોય, કાંઈ નથી. હજી 2 રૂપિયા બોલ પેન એના ખિસ્સામાં જોજો એટલે એ જઈએ, જેથી અન્ના હજારી ફેરો હતો ને આંદોલનમાં હતો ને તે દી 2 રૂપિયાની જ હતી એના ખિસ્સામાં બોલ પેન, અટાણે એ જ છે. અહીં તો નરેન્દ્ર મોદીનું જામનગરમાં 20-25 લાખની બોલ પેનું જાય,